મોદી સરકારની નોટબંધી ટુ પોઈન્ટ ઓ બાદ માર્કેટમાં તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે આરબીઆઈએ શુક્રવારના રોજ બે હજારની ચલણી નોટો સર્ક્યુલેશનમાંથી પાછી લેવાનો નિર્ણય કર્યો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કોને તાત્કાલિક અસરથી બે હજાર રૂપિયાની ચલણી નોટો ઇસ્યુ ન કરવાનું ફરમાન જાહેર કર્યું ત્યારબાદ હાલ સમગ્ર દેશમાં કન્સ્ટ્રકશન અને સોની બજારમાં તેજીના એંધાણ છે સોની વેપારીઓની પૂછપરછ માટે આવતા ફોનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સાથે જ નોટબંધીની પણ અસર લોકોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે પરંતુ લગભગ મોડી સાંજે સાત વાગ્યા પછી જે ગ્રાહકો હતા તે લોકોના ખૂબ જ ફોન આવ્યા અને તે લોકોને ખૂબ જ પેનિક થઈ ચૂક્યા હતા કે બે હજારની નોટમાં સોનું મળશે કે નહીં બે હજારની નોટ ચલણમાં રહેશે કે નહીં એટલે તમામ લોકોને અમે સમજાવ્યા કે બે હજારની નોટ ત્રીસ સપ્ટેમ્બર સુધી ચલણમાં છે તમે કોઈ પણ જ્વેલર્સના ત્યાં જાઓ છો કોઈપણ બુલિયનવાળાને ત્યાં જાઓ છો તો તેઓ જે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે તે મુજબ આપણી પાસે જરૂરી ડોક્યુમેન્ટ દસ્તાવેજ લઈ અને બે હજારની નોટ એક્સેપ્ટ કરશે તે પણ કોઈ એક્સ્ટ્રા ચાર્જ વગર દેશભરમાં નોટબંધી ટુ પોઈન્ટ બાદ લોકોમાં ચિંતાના વાદળો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે નોટબંધી ટુ પોઈન્ટ ઓ માટે આરબીઆઈએ ગાઈડલાઇન જાહેર કરી છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમામ લોકો બે હજારની નોટો બેંકોમાં બદલી શકશે પરંતુ હાલ સામાન્ય નાગરિકો પેનિક થઈ રહ્યા છે તો બીજી તરફ આરબીઆઈના નિર્ણયથી થોડા દિવસ માટે સોની બજારમાં તેજી નોંધાશે તે સ્વાભાવિક છે સોનાની કિંમતમાં એક હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે